2015 અને 17માં આવેલા પૂરમાં નષ્ટ થઈ ગયેલા લાખણી તાલુકાના કુડા ગામને મુખ્યમંત્રી દ્વારા નવું ગામ બનાવી આપવાની જાહેરાતનું પાલન હજુ સુધી થયું નથી. અત્યારે પણ ગામ લોકો પૂરના વહેણમાં વસવાટ કરવા મજબૂર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 2015માં આવેલા ભયાનક પૂરે તારાજી સર્જી હતી, જેમાં અનેક ગામો તણાઈ ગયા હતા. ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા નુકસાનીવાળા વિસ્તારોની મુલાકાત લઈ યોગ્ય સહાયની જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં લાખણી તાલુકાના કુડા ગામને પણ નવું ગામ બનાવી આપવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ છેલ્લા 6 વર્ષથી નવું ગામ બનાવી આપવાની મુખ્યમંત્રીની જાહેરાત સ્થાનિક અધિકારીઓ અને નેતાઓ ઘોડીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે. બનાસકાંઠામાં 2015માં અતિવૃષ્ટિના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં લાખણી તાલુકાનું કુડા ગામ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું. જે બાબતને ગંભીરતાથી લઈ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગામની મુલાકાત લીધી હતી અને ગામ લોકોને આશ્વાસન આપી નવું ગામ બનાવી આપવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ 2 વર્ષ વીતવા છતાં મુખ્યમંત્રીના આદેશનું પાલન થયું નહીં અને ફરીથી 2017માં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી અને માંડ બેઠું થયેલું કુડા ગામ ફરીથી નષ્ટ થઈ ગયું હતું. ત્યારે પણ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બનાસકાંઠાની 5 દિવસની મુલાકાત દરમિયાન કુડા ગામની વિઝિટ કરી હતી અને લેઆઉટ પ્લાન મુજબ ગામને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ 2-2 વખત મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા આદેશોને અધિકારીઓ અને નેતાઓ ઘોડીને પી ગયા છે. આ બાબતે ગામના સરપંચની મુલાકાત કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા નવું ગામ બનાવવાની જાહેરાતનું પાલન હજુ સુધી થયું નથી, પરંતુ અત્યારે પણ ગામ લોકોને ન્યાય મળી રહે તે માટે સરકારમાં વારંવાર રજૂઆતો કરું છું. 15 અને 17માં પૂરે આવેલા અને મુખ્યમંત્રી સાહેબ પણ આવેલા, એમને આશ્વાસન મોટો આપેલો, આજ તારીખ સુધી હજી કોઈ ગામની કોમ થયેલું નથી અને પૂરમાં ગામ વસવાટ કરે છે એટલે ખતરો છે અને તરતમાં તરત આ ગામને બેઠું કરે એવી મારી નમ્ર અરજ છે. અત્યારે પણ ગામ લોકો મુલાકાત દરમિયાન જણાવે છે કે અમે છેલ્લા 6 વર્ષથી પૂરના વહેણમાં વસવાટ કરીએ છીએ. ચોમાસું આવતાની સાથે જ પૂરનો ભય સતાવવા લાગે છે. ચોમાસું ચાલુ થઈ ગયું છે અને ઉપરના ભાગમાં વરસાદ વધુ પડવાથી ગામમાં પાણી આવે તો નદીના પટમાં વસવાટ કરતા પરિવારો મોતને ભેટી શકે તેમ છે. અમારે અહીંયા કુડા ગામ 2015માં પૂર આવ્યું હતું, કુડા ગામ સાફ થઈ ગયું છે. 17માં આવ્યું હતું એ ટાઈમે પણ કુડા ગામ સાફ થઈ ગયું. 2-2 વખત મુખ્યમંત્રી આવ્યા અને ગામને આશ્વાસન આપ્યું કે ગામ અમે નવું બનાવી આપશું, ગામ તળ આપશું, પણ હજુ સુધી આ ભાજપની સરકારે ખાલી અમને કંઈ પણ આપ્યું નથી. અમે પણ આ સરકાર ઉપર વિશ્વાસ કરીને બેઠા છીએ. હવે 2021 આવી ગયું છે, ફરીથી કુડા ગામમાં આ પોઝિશન થઈ ગઈ છે, અમારો ભયનો વાતાવરણ થઈ ગયો છે. પણ હવે જેમ બને એમ સરકાર અમને આ મકાન અને જેમ બનાવે એની સરકાર ઉપર અમે આશા રાખીને બેઠા છીએ અને જેમ બને એમ આ મુખ્યમંત્રી અમારી રજૂઆત સાંભળે એના માટે અમારી આશા છે. અને 2-2 વખત પૂર આવી ગયું છે, ગામ વિનાશ થઈ ગયું છે, હજુ સુધી અમારી કોઈ અરજી સાંભળવામાં આવી નથી. મામલદારમાં આપેલી છે, જિલ્લામાં પણ આ અરજી આપેલી છે, પણ હજી અમારી અરજીનો કોઈ પણ ઉકેલ નથી આવતા. પણ જેમ આવે એમ અમારી આશા છે, ન કે અમારે હવે આંદોલન માથે આબુ પડશે. એક વખત અમે ગયા હતા, અમને પાછા જમીન માથે છૂટા કર્યા હતા, પણ સરકાર કે આવું ન કરે, જેમ બને અમને તાત્કાલિક આશ્વાસન આપે અને પૂરની પાછી પોઝિશન થઈ ગઈ છે અને જેમ બને એમ અમને આ 21મી સાલ ચાલે છે અને અમને મકાનની અમે આશા રાખીને બેઠા છીએ. ગામની હવામાન ખૂબ ખરાબ છે, ગામમાં દર વર્ષે નદી આવે જ છે, થોડા ઘણું પાણી ચાલુ જ છે, પણ આ સરકાર ભાજપ સરકાર અમને વિશ્વાસ છે કે અમને 100% આપશે, એના માટે અમે એમના ઉપર આધાર રાખીને બેઠા છીએ. હવે 2-2 વખત મુખ્યમંત્રી આવ્યા, વિજયભાઈ રૂપાણી આવ્યા, નાનાજીબેને આવ્યા અને એવું કહીને ગયા કે ગામતળ નવું બનાવી આપશું, પણ હજી સુધી કોઈ બનાવ્યું નહીં. એના પછી તો અમે કેટલી વખત અરજીઓ બીજીને કરી પણ એનું કોઈ વાભળતું નથી ને એનો કોઈ જવાબ નથી. ગામતળ અમે વળો આવે એટલે આખા ગામમાં બપરા 50-60-80 ઘર છે, એને ચોમાસું આવે એટલે બહાર રહીને રહેવું પડે, માલસામાન બીજે મૂકવો પડે અને હેરાન થાય છે, પણ કોઈ એનો હજી નિકાલ થયો નથી, સરકાર કોઈ વાભળતી જ નથી. તો આગળ તમે શું કરવા માગો? હવે આગળ ચૂંટણી આવે છે, તમે જે અધિકારીઓ આવશે જવાબ પહેલો ગામના 500 માણસો ભેગા થઈને પહેલોથી જવાબ મોકશે કે આગળ ત્યાં ગામતળનું શું, પછી તમારી વોટ નહીં. અત્યારે તમે લોકો ક્યાં વસવાટ કરો છો? અમે હવે ચોમાસું હોય એટલે માલ સામાન બહારે મૂકો ભાઈ, અને રાતને ઊંઘ નથી આવતી, આડાવડું એકબીજાના સંબંધમાં ઊંઘવું પડે એવી પોઝિશન છે વરસાદ થાય તો. ઉલ્લેખનીય છે કે વિકાસની વાતો કરતી અને પોતાને સંવેદનશીલ ગણાવતી સરકાર દ્વારા વર્ષોથી નવું ગામ બનાવવાની રાહ જોઈ બેઠેલા ગામ લોકોની આતુરતાનો અંત લાવવામાં આવે તો પૂરના કારણે ઘરવિહોણા બની ગયેલા ગરીબ પરિવારોને રહેઠાણ માટે વ્યવસ્થા મળી રહે અને 2-2 વખત મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન પણ થઈ જાય.